વડોદરા શહેરના ચકલી સર્કલ પાસેના ગોડાઉન આઇકોન કોમ્પ્લેક્સમાં એક ખાનગી કંપનીની બસ કંપનીના કર્મચારીઓને લેવા માટે ઉભેલી, જેમાં આગળનું પૈડું અચાનક જ મુખ્ય માર્ગ પર બસના નીચે અચાનક મોટો ખાડો પડતા બસનું પૈડું ફસાઈ ગયું હતું. આ ભૂવાને લઈને સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેજીએ પાલિકા વિરુદ્ધ દેખાવો કરીને રોષ પ્રગટ કર્યો હતો. વડોદરા શહેરના ચકલી સર્કલનો માર્ગ હવે ભૂવાનગરી બની રહ્યો છે કે જ્યાં મોટા મોટા દિન પ્રતિદિન મુખ્ય માર્ગ ઉપર મસ મોટા ખાડાઓ અને ભૂવાઓ જોવા મળે છે. આજે વધુ એક ખાડાએ ભૂવાનો આકાર લીધો કે જ્યાં ખાનગી કંપનીની બસ કર્મચારીઓને લેવા માટે આવી હતી. જે બસ ચકલી સર્કલના મુખ્ય માર્ગ ઉપર ઊભી હતી ત્યારે બસની આગળના પૈડાની એકાએક ખાડો પડતા બસનો આગળનો ભાગ આકાર લીધેલ ભૂવામાં ખૂંપી ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે આ જ માર્ગ ઉપર અગાઉ પણ હાલ જે ભૂવો પડ્યો હતો તેનું સમારકામ પણ થયું નથી અને તેની ફરતે બેરિકેડ લગાવી દેવાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આજે વધુ એક ભૂવો પડતા સામાજિક કાર્યકર ચકલી સર્કલ પાસે પડ્યા હતા અને ભૂવા પાસે દોડી આવ્યા હતા અને માર્ગ ઉપર પડેલા ભૂવામાં ઉતરીને પાલિકા વિરુદ્ધ દેખાવો કરીને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પાલિકાને પ્રયાસ કર્યો હતો, જેમાં અતુલભાઈ ગામેજી દ્વારા જે ભૂવો પડ્યો છે તેને લઈને પાલિકા વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. જનતા પૂછી રહી છે આજે આ ભૂવો કોનો, નગરસેવકનો છે, ધારાસભ્યોનો છે કે સાંસદનો છે? એ તમારા ભ્રષ્ટાચારનો ભૂવો છે. આ જ રેસકોર્સ સર્કલ પર વારંવાર ભૂવા પડે છે. આજે અમે એક ભૂવો પડ્યો છે, એમાં એક પ્લે કાર્ડ લઈને બેઠા છે. આ ભૂવો કોનો છે, નગરસેવકનો, ધારાસભ્યનો કે સાંસદનો? વડોદરા શહેરનો આ રેસકોર્સ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર વારંવાર ભૂવા પડ્યા છે. જોઈ શકો 7-8 ભૂવા પડ્યા છે. આજે જે ભૂવો પડ્યો છે મસ્ત મોટો ઊંડો ભૂવો છે. આ ભૂવાની અંદર ધારો કે બસ પણ ડૂબી જાય એટલો મોટો ભૂવો છે. વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ ભૂવાનગરી પડ્યું છે. એક બાજુ વડોદરા શહેરના નાગરિકો વેરો ભરે છે, વેરાનું વળતર મળતું નથી, વળતર મળી રહ્યું છે, ત્યારે આજે જે ભૂવો પડ્યો છે તેની અંદર અમે જે પ્લે કાર્ડ લઈને બેઠા છે એમાં જોઈ શકો છો કે આ ભૂવો કોનો છે, નગરસેવકનો, ધારાસભ્યો કે સાંસદનો. અમારી વડોદરા મહાનગરપાલિકાના તમામ સત્તાધીશોને વિનંતી છે કે શું તમારો કોઈ દીકરો કે દીકરી મરી જશે પછી ભૂવા પડવાનું બંધ થશે? અમારી સીધી માંગ છે કે જ્યાં પણ જે ભૂવા પડે છે એના માટે જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.